સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. Thank you.
આગળ ચાલે પણ કથા પણ લેવી જોઈએ, બાકી તમારા રંગમાં ભંગ ન પાડે. અહીંયા આ રાસ 6 મહિનાની રાત્રિ સુધી ચાલ્યો છે, એક રાત્રિ 6 મહિનાની રાત્રિ બની ગઈ છે. સાક્ષાત મહાદેવજી પણ આમાં આવ્યા છે અને એ મહાદેવજી આ રાસમાં બધા બેસી જાઓ પોતપોતાની જગ્યા ઉપર. આમ તો 12 વાગ્યા સુધી રમાડી દીધા હોત તો ચાલે, પણ હવે
અહીંયા રાસ ચાલ્યો ને એમાં શિવરાત્રિનો દિવસ આવ્યો, પછી તો સતત ના આવે કથા લઈ લે, થોડીક વાર બેસી જાવ, તમારી ઈચ્છા છે પણ હવે પછી ક્યારે પાછું સવા બારે કરશું. શિવરાત્રિનો દિવસ આવ્યો છે, શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે નંદ બાબાએ, અને એ સરસ્વતીમાં સ્નાન કરવા માટે જાય છે અને એક અજગર એને પકડી લે છે નંદ બાબા. જેવા જ અજગર પકડે છે, વારંવાર કૃષ્ણનું સ્મરણ કરે છે, પ્રયત્ન કરે છે, આધી જલી હુઈ જો લકડી હોતી હે અજગર છોડતા નહીં, બાર બાર મારને કે બાદ ભી પીટને કે બાદ ભી અજગરે છોડ્યાની બળતું લાકડું મારવામાં આવ્યું છે. જ્યારે છૂટા નહીં ત્યારે કૃષ્ણનું સ્મરણ થયું ને જેવા જ આવવા સાથે કૃષ્ણ આવ્યા ને ભગવાનનો હાથનો સ્પર્શ થયો, એ અજગરની યોનિમાંથી એક મુક્ત થઈને એક દિવ્ય પુરુષ બહાર નીકળ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા માંડી ગયો. પૂછ્યું છે કે આપનો પરિચય કે હું સુદર્શન નામનો વિદ્યાધર છું, મને રૂપનું અભિમાન ખૂબ હતું, એક આંગિરસ ગોત્ર નામના કુરૂપ બ્રાહ્મણને જોઈને હું હસ્યો, એણે મને શ્રાપ આપ્યો કે જા તું કુરૂપ અજગર બની જા, હું અજગર બની ગયો. છેલ્લે એણે અનુગ્રહ પણ કર્યો મારા ઉપર કે જા કૃષ્ણ દ્વારા તારી મુક્તિ થશે, આજે કૃષ્ણ દ્વારા મારી મુક્તિ થઈ છે. શંખચૂડ નામનો રાક્ષસ આવે છે, ગોપીને લઈને ભાગે છે, પણ એ સમયે પાછળ ભગવાન દોડે છે ને એક મુષ્ટિકા મારે છે, મણી નીકળી જાય છે મસ્તકમાંથી. અહીંયા ગોપીઓએ જ્યારથી રાસ લીધો ભગવાનનો ત્યાં સુધી એકાકાર થઈ ગઈ છે, હવે એને ચારે તરફ કૃષ્ણ જ દેખાય છે. ભાગવતજીમાં ચાર વિભાગ છે, એક ઉપદેશાત્મક વિભાગ, એક સ્તુત્યાત્મક વિભાગ, એક ઘટનાત્મક વિભાગ અને એક ગીતાત્મક વિભાગ. અહીંયા મોટા મોટા ગીતો આપ્યા છે ને હવે પછીનું ગીત જે ગાયું છે યુગલ ગીત ગાયું છે, સ્વાગતા છંદમાં આ ગીત છે અને સતત યાદ કરે છે, વામ બાહુ કૃત વામ કપોલો, ડાબી બાજુનો આ કપોલનો ભાગ ડાબે બાજુના ખંભામાં રાખીને ભગવાન એવી વાંસળી વગાડે છે કે એના જે છિદ્રો છે એ છિદ્રો ઉપરથી સૂર છેડાય છે અને આકાશમાંથી સિદ્ધ ગણો એના પત્નીઓ સાથે નીકળે છે, એ રોકાઈ જાય છે. ભગવાનને સતત યાદ કરીને ગોપીઓ એના સ્નેહમાં છે, આખું યુગલ ગીત ગવાય છે. પણ અરિષ્ટાસુર નામનો એક રાક્ષસ બળદના રૂપમાં આવે છે, ભગવાનને મારવા જાય છે પણ ભગવાન બંને સિંગડા લઈ અને બંને સિંગડાઓ કાઢી નાખે છે. ભગવાને વારંવાર સંઘર્ષ કર્યો છે, વારંવાર એક રાક્ષસ પછી એક રાક્ષસ, એક રાક્ષસ પછી એક રાક્ષસ. ભગવાનના જીવનમાં ક્યાંય સંઘર્ષ સિવાય બીજું કંઈ છે જ નહીં. કૃષ્ણજીના જીવનમાં એમ કહી શકાય, સવેરા ઉનકે લીએ હે જો બાર બાર હારને કે બાદ જીતને કે લીએ, ઉમ્મીદ કે લીએ જો જીતે હે ઉનકે લીએ સવેરા હે, સવેરા ઉનકે લીએ નહીં હે જો જિંદગી મેં કુછ પાને કે લીએ, ઉમ્મીદ છોડ ચુકે હે ઉનકે લીએ સવેરા નહીં. કૃષ્ણના જીવનમાંથી સંઘર્ષ જોવા મળે છે. અને એ સમય નારદજીને થયું કે કૃષ્ણ ક્યાંક પ્રેમમાં ને પ્રેમમાં આ બધું છૂટકી ચૂકી ન જાય. કૃષ્ણને આવીને સમજાવ્યા વૈશ્વિક કર્મ યાદ છે ને, ભગવાને કહ્યું વૈશ્વિક કર્મ યાદ છે પણ તમે અત્યારે ને અત્યારે કંસને સમાચાર આપો, મારું કાર્ય પૂરું થયું છે વૃંદાવનનું, હવે વૈશ્વિક કાર્ય માટે મારે પ્રવેશ કરવો છે. અને ગયા છે નારદજી અને કંસને સમજાવે છે કે યશોદાયાઃ સુતામ કન્યામ દેવક્યા કૃષ્ણમેવ ચ, એ યશોદાનો દીકરો, યશોદાનો દીકરો નહીં દેવકીનો દીકરો છે. નારદજી કહે જો તમારે દેવકીનો આઠમા ગર્ભને મારવો હોય તો એ બીજો નહીં કૃષ્ણ છે, અને દેવકીનો બીજો દીકરો એટલે એ બલદેવ છે, આ બંનેને મારવા હોય તો તમે મારી નાખો, આ જ તમારો કાળ છે. કંસે તલવાર ખેંચી કે હમણાં મારી નાખું, કહ્યું કે દુશ્મન બહુ પાવરફુલ છે, એક પણ તમારું રમકડું પાછું આવ્યું જ નથી. જેટલા રાક્ષસો ગયા પાછા આવ્યા દીધી, બધા મોતને ઘાટ પહોંચી ગયા. લડવું હોય તો પોતાના ગઢમાં લડાય, અને એ ગઢમાં લડવા માટે કહ્યું કે એક યાગ કરો તમે, ધનુર્યાગ 5 દિવસનો, એમાં બધા મલ્લ લોકોને કુસ્તીવાળા લોકોને બોલાવો. આ બી ભાઈ મલ્લ અને કુસ્તી કરવાના શોખીન છે, અને એને મલ અને કુસ્તીમાં જ મરાવી નાખવાનો. સાપ બી મર જાય, લાઠી બી ના તૂટે, તમારી પાસે તો ચાણુર મુષ્ટિક જેવા મલ્લ છે, તમારી પાસે શલ તોશલ જેવા મલ છે, તમારે 1000 હાથીવાલો કુવલિયા પીર નામનો હાથી છે એના નીચે કચડાવી નાખો, નેગ્રો દાદી તમારા ભાઈઓ હશે એમાંથી બચી જાય તો, બાકી રંગમંચ ઉપર તમે તલવાર લઈને ઊભા હશો, બે ભાઈઓને મોકલો અહીંયાથી, કોઈને મોકલો ને એને તેડી આવે ને બે ભાઈઓને મરાવી નાખવાના, તમારો કાળે મરી જાય. વિચાર કર્યો કે નંદ બાબા મોકલે કોની સાથે, નારદજી કે અંધક વંશનો અહીંયા અક્રૂર છે, અક્રૂરને મોકલો એની સાથે મિત્રતા છે, સોનાનો રથ મોકલો મોકલશે,
પણ નારદજી જતા જતા એટલું બોલતા ગયા, ધ્યાન રાખજો ધનુર્યાગની અંદર એ પાંચ દિવસમાં એ ધનુષ્યનો ભંગ થઈ જાય તો યજમાનનું મૃત્યુ થઈ જાય. તો કે હું એક પણ વ્યક્તિને એની બાજુમાં નહીં જવા દો. હજારો લોકો એ ધનુષ્યની ફરતી બાજુ પહેરો આપશે. અને જ્યારે ચાલતા થવા ગયા ને ત્યારે રથ લઈને અક્રૂરજીને બોલાવ્યા છે. અક્રૂરજી કૃષ્ણને લઈ આવવાના છે, એને મારી જ નાખવાના છે, બધી વાતો કરી. પણ આ રાજદ્રોહ છે હો, કોઈને આ વાત કહેતા નહીં. ધનુર્મખ નિરીક્ષાર્થમ દ્રષ્ટુમ યદુપુર શ્રિયમ, હું ધનુર્મખ જોવા માટે લઈ જાવ એવું જ કહેવાનું છે. અક્રૂરજીએ કીધું ના પાડીશ તો આ મારશે. અને આ બધું કરવા કરતાં કૃષ્ણના દર્શન કરી લો, બધા વખાણ બહુ કરે છે. એને સત્ય વાત કહી દઈશ, આવું ન આવું. સવારના રથ લઈને નીકળ્યા છે મથુરાથી. એ પહોંચતા મને એવું લાગશે 3 વાગી જશે, બરાબર 12:05 છે. તો 2 મિનિટ માટે સંકીર્તન કરી કથાને અહીં વિરામ આપું છું. 12 થી 3 એને લાગશે, બપોરે બરાબર 4 વાગે અક્રૂરજી ભાગવતજી પ્રમાણે પરાહણને એટલે રોંઢાના સમયે પહોંચ્યા, પણ આપણે ત્યાં 3 વાગે પહોંચી જશે. બધા 3 વાગે આવી જાજો. એમના પછી કૃષ્ણ વિરહ એટલો બધો સુંદર છે, ગોપીઓ કેટલી રેડી છે. એના પછી ભગવાનના હાથે કંસને મારવાનો છે, પછી ભગવાનને ભણવા મોકલવાના છે, પછી ભગવાનને મથુરાની ગાદી ઉપર બેસાડવાના છે, પણ ઉગ્રસેનને બેસાડે, પણ જરાસંધ વારંવાર ચડાઈ કરે, ને પછી ભગવાન રણ છોડીને ભાગે. દ્વારિકા કેમ પહોંચે, રેવતી સાથે લગ્ન કેમ થાય બલદેવજીના, ને પછી ચિઠ્ઠી આવે કુંડિનપુરથી. અને કનૈયો એ કુંડિનપુરની ચિઠ્ઠી વાંચી અને કુંડિનપુર જાય, ત્યાંથી રુક્મિણીજીને લઈ આવે. અને રુક્મિણીજીને લઈ આવે ને પછી ઠાકોરજીના વિવાહ અહીંયા માધુપુરમાં થાય. એ વિવાહ કેવા હતા એ પ્રત્યક્ષ માણવા માટે 3 થી 6 માં 5:45 સુધીમાં આપણે માણશું પ્રત્યક્ષ, અહીં વિવાહ માણશું. એટલે બધાને હાર્દિક નિમંત્રણ છે, હાર્દિક આમંત્રણ છે. આમ તો જાહેરમાં સેન્ટ બેન્ડ છાટીને આવજો, નવા કપડાં પહેરીને આવજો, ફટાકડા લઈને આવજો, બેન્ડ વાજા લઈને આવજો. આ સામાન્ય લોકોની સગાઈ હોય તો નાચીએ આપણે, આજ મેરે યાર કી શાદી હે, યાર કી નહીં મેરે શ્યામ કી શાદી હે, આજ કનૈયાના લગ્ન છે. એટલે બધા પટા ઝાટકીને આવજો એ ભાષામાં. એટલે અહીંયા 2 મિનિટ માટે દ્વારિકાવાળાના સ્મરણ સાથે ભગવાનના ગોપીઓ, જ્યારે જ્યારે આપણે દ્વારિકાનો નાથ બનાવવાનું છે, દ્વારિકાનો નાથ આવે તો કેવી રીતે આવે, દ્વારિકાધીશની જય બોલો તો દ્વારિકાનો નાથ આવે. બપોર પછીના સત્રમાં એ દ્વારિકાના નાથ થઈ જશે. એટલે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કાંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે.